હેક્ટરમાં નું વાવેતર માવઠાની અસર તળે પાકમાં નુકસાની બદલાયેલા હવામાનથી ખેડૂતોના તૈયાર પાકને અસર જીરુંમાં કાળિયો ચરમી રોગ થવાની ભીંતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ધરપકડ વોરંટની બજવણી નહીં કરવા માટે રૂપિયા એક હજારની લાંચ સ્વીકારી હતી વર્ષ બે હજાર તેરમાં ગાંધીધામ એસીબીએ પોલીસ કર્મીને લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપ્યો હતો ત્યારે આ લાંચ કેસ ગાંધીધામની કોર્ટમાં ચાલી જતા પોલીસ કર્મીને તકસીરવાન ઠેરવીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી હતી આ ચુકાદાને કારણે પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો નામદાર ન્યાયાધીશ વી બુદ્ધા દ્વારા આ કેસમાં એએસઆઈ ઈશ્વરભાઈને ચાર વર્ષની કેદ અને મદદગારી કરનારા રોશનને ત્રણ વર્ષની સજા ફટકારતો ચુકાદો અપાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા ઈશ્વર ઘનશ્યામદાસ કલ્યાણી પોતાની ફરજ દરમિયાન વોરંટ બજવણીના કામે લાંચ લીધી હતી ખારીરોહર ગામે રહેતા નૂરમાહમદ અયુબ કોરેજા અને તેના પુત્ર સામે ગાંધીધામ કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યો હતો અને વોરંટ નહીં બજવવાની અવેજીમાં ઈશ્વર કલ્યાણીએ નૂર મામદ પાસેથી લાંચની માંગણી કરી હતી ત્યારે ફરિયાદીએ ગાંધીધામ એસીબીનો સંપર્ક સાંધ્યો હતો અને ઓસ્લો સર્કલ પાસે આવેલ પાનની કેબિન રોહન હિરાલાલ ધનવાણીની કેબિન ઉપર રોહન હિરાલાલ ધનવાણીને રકમ આપી જવાનું જણાવ્યું હતું ત્યારે એસીબીએ અગાઉથી છટકું ગોઠવીને રૂપિયા હજારની લાંચ સ્વીકારતા બંનેને ઝડપી પાડ્યા હતા અને તત્કાલીન એસીબી પીઆઈ એચ એમ કણસાગરાએ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરતા ગાંધીધામના ન્યાયાધીશ વિરાટ અશોક બુધાની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી આ કેસમાં સરકારી વકીલ ડીસી જોશીએ ધારદાર દલીલો કરી હતી ગાંધીધામ કોર્ટ દ્વારા એટ્રોસિટીના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારીને ધાક બેસાડતો ચુકાદો અપાયો હતો આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ સરકારી વકીલ ડીબી જોગી દ્વારા જણાવ્યું હતું કે ગત છવ્વીસમી ઓગસ્ટ બે હજાર સોળના મચ્છુનગર વિસ્તારમાં બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી હરેશ માદેવા વાઘેલા અને આરોપી હાજી હુસેન કોરેજા વચ્ચે બોલાચાલી થઈ હતી આરોપી હાજી હુસેન કોરેજા દારૂનો ધંધો કરતો હોવાથી ફરિયાદી દ્વારા તેને અટકાવવા જણાવાયું હતું જે સબબ આરોપીએ ઉશ્કેરાઈ જઈને ભોગ બનનારને લોખંડના પાઇપ ફટકાર્યા હતા તો તેની સાથેના જીગર નામના વ્યક્તિને પણ માર મારવામાં આવ્યો હતો ત્યારે આ કેસ ગાંધીધામ કોર્ટમાં ચાલી આરોપીને ઠેરવીને હતી હતી કોર્ટમાં આ કેસ દરમિયાન પુરાવા તરીકે જુબાનીઓ લેવામાં આવી સમગ્ર કેસમાં એટ્રોસિટીની કલમો તેમજ આઈપીસીની કલમ ત્રણસો ત્રેવીસ સ્થળે ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં આજ રોજ આ કેસ નામદાર ન્યાયાધીશ ડીઆર ભટ્ટની કોર્ટમાં ચાલી જતા આરોપીને તક્ષીરવાન

માનવીય રાહે સત્યાવીસ ડિસેમ્બરે માત્ર પાણી ચોખા અને દાળ જ બાર્જ દ્વારા સપ્લાય થઈ હતી ક્રૂ મેમ્બરોના પાસપોર્ટ પણ જહાજના એજન્ટે લઈ લીધા છે હાઈકોર્ટના આદેશને પાલન કરી ક્રૂ મેમ્બર હાઈકોર્ટમાં માનવ હિતની અરજી કરી હતી તે અંગે યોગ્ય કરવા થોડા દિવસ પહેલાં દીનદયાલ પોર્ટના અધિકારી ગણને રિપોર્ટ આપવા જણાવાયું હતું પરંતુ સૂત્રોનું માનીએ તો આજ સુધી રિપોર્ટ પહોંચ્યો નથી આ બાબતે ડેપ્યુટી કન્ઝર્વેટર કઈ જવાબ દેવા તૈયાર નથી એજન્ટ પણ ટેલિફોનિક દ્વારા જવાબ આપવા તૈયાર નથી આ નોટિકલ જહાજ બર્થિંગ લિસ્ટમાં બતાવાય છે જ્યારે પોર્ટ પ્રશાસન એમએમટી ઉપર ઢોળે છે હાલમાં સભ્યો છેલ્લા લાંબા ગાળાથી વહીવટી સંકલન અને કચાશના અભાવે ફસાયેલા છે તેઓની હાલત અતિ દયનીય બની ગઈ છે ક્રૂ મેમ્બરો પાસે ખાવા પીવાના પણ સાંસા છે તો તેઓ સમગ્ર વિવાદને પગલે ખોટી રીતે ફસાયેલા છે ત્યારે ફરી એકવાર તેમણે પોતાની મુક્તિ માટે માંગ કરી હતી सितंबर तेईस तारीख को यहाँ पे आया है वो और जॉइन किया था ग्लोबल नोटिकल 16 में जुलाई सात जुलाई को और यहाँ पे उतर गया था तेईस सितंबर को और उस दिन से जो मेरे बच्चे को ये लोग पकड़ करके किडनैप करके रखे हुए हैं ठीक से खाना पीना भी नहीं देता है और उसके बाद जो है बंद करके रखता है और उसके सी टी सी पासपोर्ट्स और जो ये साइन ऑफ का जो लेटर कैप्टन दिया था वो भी ले करके कर रख लिया और मैं बच्चे को आज सात तारीख़ पाँच महीना हो जाएगा इधर लेकिन अभी तक मेरे बच्चे को साइन ऑफ नहीं दिया और हम बहुत परेशान हैं और मेरी वाइफ जो है कैंसर की पेशेंट है उसका इलाज चल रहा है बहुत परेशान हैं मेरे वास्ते है, आप लोग कुछ कीजिए हम बहुत परेशान हैं सर दोनों शिप में चार चार जनरेटर हैं उनमें से खाली एक एक जनरेटर अभी चालू है जो वो लोग रात को एक से डेढ़ घंटे के लिए उसको चालू करते हैं और वो जो है जनरेटर बंद होने के कारण फ्रिज नहीं चलता है और फ्रिज नहीं चलने के कारण पूरा खाना बिगड़ जाता है सड़ जाता है उनका रहने का कंडीशन इतना खराब है कि वो खाना बनाते हैं तो खाने में पूरा कॉकरोचेस आ जाता है और उनको जब खाना परोस के खाते हैं तो उसमें से कॉकरोचेस निकाल निकाल के खाना पड़ता है ऐसी बुरी अवस्था है उनके पास खाना बनाने के लिए डीजल नहीं होने के कारण वो वहाँ के जो किचन में वो लोग डीजल का स्टोव रखा हुआ है जिसमें से बहुत धुआँ निकलता है और उसमें से वो खाना बनाते हैं बहुत उनका हालत खराब है खाना नहीं मिलने के कारण और उनके परिवार को पगार नहीं मिलने के कारण उनका जो है लोन चुकता नहीं कर पाए हैं उसके कारण उनके परिवारजनों के ऊपर जो है बैंक का जब्ती का नोटिस आ गया है और लगभग कुछ लोगों को उनके माँ बाप को जो है वापस रोड पे आना पड़ेगा क्योंकि बैंक उनका मकान जब्त कर लेगा और इसके कारण सी फेरर्स जो है बहुत टेंशन में है वो जल्दी से जल्दी उनको आ, साइन ऑफ मांगते हैं और साथ में पगार भी मांगते हैं ताकि वो जल्दी से जल्दी जा सके क्योंकि ये नहीं हो रहा है तो कुछ सी फेरर्स ने जो है आ, आत्महत्या करने का भी चिमकी धमकी दिया है आपसे अनुरोध है आ, हम हाई कोर्ट में हम इसका रिपोर्ट हम लोग सात तारीख को सबमिट कर रहे हैं और हॉनरेबल हाई कोर्ट से हम लोग विनती करते हैं कि इन सी फेयरर्स का जान बचाएं उनको साइन ऑफ करें और उनको जो है पगार देने का हम नम्र विनती करते हैं भूज मांडवी रोड पर आवेल मावजी तलावड़ी माथी पुलिस ने स्कॉर्पियो कार मड़ी आवी गत वर्षे आ स्थळेथी एक युवानी लाश मड़ी आवी हती जेनी एडी मानुकवा पुलिस मथके नोंधाई हती અને આ શંકાસ્પદ મોતની ઘટના અંગે પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે મૃતકની જ સ્કોર્પિયો કાર મળી આવતા પોલીસે તેને તળાવ માંથી બહાર કાઢીને તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો મુજબ ગત અઢારમી સપ્ટેમ્બર બે હજાર સત્તરના માવજી તલાવડી પાસેથી રામપર અબડાના રહેવાસી સિદ્ધિક ઉરસ પઢિયારની લાશ મળી આવી હતી શંકાસ્પદ રીતે મળી આવેલી લાશ અંગે માનુકવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને એલસીબીને ઘટનાની તપાસ સોંપવામાં આવી હતી તેવામાં માવજી તલાવડીમાં ભરાયેલું પાણી સાત થી આઠ ફૂટ નીચે ઉતરતા તળાવમાં મૃતકની સ્કોર્પિયો કાર જોવા મળી હતી પોલીસે આ કારને કાઢીને તપાસ હાથ ધરી છે તળાવમાંથી

દરરૂપ થાય છે તે જોવું રહ્યું અંજાર તાલુકાના વીરા ગામે રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસે ઘટના પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે વીરા ગામની સીમમાં લીમડાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં પરિણીતાનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો ઘટનાને પગલે વીરા સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી પરિણીતાના આત્મઘાતી પગલાંથી પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું પોલીસ સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આત્મહત્યાનો બનાવ રવિવારે બની

દરમિયાન પરિવારના સભ્યો દ્વારા તપાસ કરતા વીરા ગામની ઉગમણી સીમ પાંચાભાઈ વેલાભાઈ આહિરના ખેતરના શેઢે લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકે ઝાડ સાથે દોરી બાંધીને આપઘાત કર્યો હોવાનું સામે આવતા કંડલામરીન પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે હથબાગીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી ત્યારે કંડલા મરીન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે નખત્રાણાના નવાનગર વિસ્તારમાં યુવાને ફાંસો ખાઈને લીધી હતી પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાના નવાનગર વિસ્તારમાં રહેતા વિજય નામના યુવાને પોતાને ગેરજ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો હદબાગીના સભ્યો ઘરમાં હાજર ન હોવાનો લાભ ઉઠાવીને તેણે આ પગલું ભર્યું હતું ત્યારે નખત્રાણા પોલીસે બનાવને પગલે ગુનો દર્જ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તેની તપાસ હાથ ધરી છે બચાઉ તાલુકાના જંગી ગામે પાવર કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં ગૌચર અને સરકારી જમીનો પચાવી પાડવામાં આવી છે જે સંદર્ભે જંગી ગ્રામ પંચાયતના સદસ્ય સહિતના સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ભચાઉ તાલુકાના જંગી ગામની હદમાં આવેલી સરકારી પડતર જમીન તેમજ ગૌચર પૈકીની જમીનો પર પાવર કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં દબાણ કરીને ગેરકાયદેસર રીતે વીજ પોલ અને વીજ ટાવર ખડા કરાઈ રહ્યા છે જંગી ગ્રામ પંચાયતના સદસ્ય સોમાભાઈ દેશરભાઈ રબારીના જણાવ્યા પ્રમાણે પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડ કંપની 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 તેમજ સુઝલોન દ્વારા ગેરકાયદેસર દબાણ કરીને ગૌચર જમીનો પચાવી પાડવામાં આવી છે આ કંપનીઓ દ્વારા ઠેર ઠેર ત્રીસથી થી છાસઠ કેવીની લાઇનના વીજ પોલ તેમજ બસો વીસ કેવી લાઈનના વીજ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે માટે નજીકમાં આવેલા અભયારણ્ય વિસ્તારમાં જંગલી પશુઓને ખલેલ પહોંચી રહી છે ઉપરાંત છૂટાછવાયા રહેણાંક વિસ્તારના લોકોને પણ અસર પહોંચી છે સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પર આડેધડ વીજ થાંભલા નાખીને રસ્તાઓ પણ બનાવાયા છે તેથી પશુઓના ચરિયાણનો પ્રશ્નો ખડા થયા છે તો સર્વે નંબર એક હજાર એકવાળી જમીનમાં વેસ્ટાસ કંપનીએ દબાણ કરીને ગેરકાયદેસર રીતે પવનચક્કી ઊભી કરી છે આ અંગે મામલતદારની કોર્ટ દ્વારા દબાણ દૂર કરવા તથા દંડની રકમ ભરપાઈ કરવા હુકમ કરવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં હજુ સુધી દબાણ દૂર કરાયું નથી ત્યારે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ઘટતી કાર્યવાહી કરવા અરજી કરાઈ હતી અને ત્યાં સુદલોન અને વેસ્ટ જે વીજ ઉત્પાદન કરતી જે તે કંપની છે એના વિરુદ્ધ અમે જે એ લોકો વીજ વાયર અને વીજ પોલ જે ત્યાં સરકારી પડતરને ગૌચરમાં એ લોકો નાખેલા છે તેને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે અને એક હજાર એક હજાર એક સોળ નંબર ઉપર એ જે વેસ્ટર્સ અને પાવરિકા સંયુક્ત કંપનીવાળાએ જે પવન ચક્કો ગેરકાયદેસર જે બહેડેલો છે તેના ઉપર કંપની વિરુદ્ધ સરહદ ભંગની કાર્યવાહી કરવામાં આવે અને ફોજદારી રાહ એ કંપની વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેના માટે અમે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા આવનારા દિવસમાં કલેક્ટર સમક્ષ રજૂઆત કરી જો યોગ્ય યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે હાઈકોર્ટમાં પણ પીએલ દાખલ કરશું બને કંપની વિરુદ્ધ અને બીજા જે મીઠાના ઉદ્યોગવાળા ઘણા બધા મીઠા ઉદ્યોગવાળા આવ્યો છે એમને પણ હજારો એક્ટર જમીન સરકારી પતરતરને ગૌચરની હજારો એક્ટર જમીન પચાવી પડી છે એટલે માથાભારી શખ્સો શખ્સો દ્વારા એટલે કલેક્ટર સમક્ષ અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા આ ઘટનાથી કારણ કે જે આજે બામણસરનો એક રાપર તાલુકાની જે આજે એક ઘટના બની તે કારણ કે તેવી જ ઘટના અહીંયા બને એમ છે વાનની અભ્યારણ્ય આવેલું છે એની બાજુમાં અને જે ભૂતકાળમાં ઘણા બધા અહીંયા આપણે એવો ઘોડખર આવેલા છે ઘોડખર બિયારણ છે એટલે ઘોડખર બધા સ્થળાંતર કરી ચૂક્યા છે કોઈ પણ પક્ષી નથી અને જે ગાયોને ચરવાની જમીન છે એમાં બંને કંપની દ્વારા કબજો અત્યારે જમાવી લીધો સરકારી પડતને ગૌચર બધી પચાવી પાડી છે કંપની દ્વારા કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હદ છે ત્યાં પણ એ લોકોએ આપણે વનના થાંભલા એ લોકો વન વિભાગની હદમાં પણ થાંભલા નાખેલા છે વીજવાયર ઊભા કરેલા છે પૂરો કચ્છ આરએફઓ સમક્ષ અમે અનેક વખત રજૂઆત કરેલી છે અને મુખ હોય વનરક્ષકની પણ અત્યારે એક અમે નકલ રવાના કરી છે એમની સમક્ષ રજૂઆત કરી છે આવનાર દિવસોમાં જો આનો નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું ઉમરાહના નામે છેતરપિંડી કરીને ભુજના મુસ્લિમ બિરાદર પાસેથી ચોર્યાસી હજાર ખંખેરી લેનાર ચીટર મૌલાના અલીફ એમપી તરફ નાસી ગયો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું આ સાથે જ આ ચીટરે નક્ષબંધીના શબ્દ પ્રયોગને પણ બદનામ કર્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરીને ઝડપી પાડે તેવી માંગ ઉઠી છે અલીફ મોલાના અલીફ નક્ષબંધી ને કુંભાર અલી એ એ લોકો સાથે મળીને અમારા પૈસા ચોર્યાસી હજાર રૂપિયા એ લોકોએ તમે અમને તારીખ આપી હતી આ તારીખના તમારો પ્લેન જશે પણ એ તારીખને અમે ન્યાદ કરી નાખી હતી એ વખતે જે તે વખતે ને પછી આ લોકો પછી ભાગી ગયા પછી કાંઈ અમને મળેલ નથી એના પછી તપાસ કરી અમે ઘણી કે ભાઈ આ ક્યાં છે ક્યાં જે ખબર નહીં બીજાએ કેસ કર્યો અમે કેસ નહોતો કર્યો કે હવે આવી જશે આવી જશે એના પછી અમારે પોલીસમાં ફરિયાદ ને બધી કરી હાલમાં પોતે એમપી કે યુપી એ સાઈડમાં ક્યાંક છે એની છોકરી આવી હતી છોકરી જામીન પડ્યું છે એમનું જામીન લગભગ સારું થાય એ પછા ગમકી કરતું હોય એ પણ ઉમરાઓના બાને જે ચીટીંગો કરે છે અને છાપાવાળાઓ છે નક્શબંધી લખે છે એ નક્શબંધી ખરેખર એમામ અહેમદ રબ્બાની નો સિલસિલો છે અને અમારું એ મહત્વનું એક સિલસિલું છે જે આવા લુખાઓ પાછળ એ લાગે નહીં આ લુખાઓ પાછળ ખરેખર ચીટર લગાવવું જોઈએ આ છાપાવાળાઓને મારી નમ્ર અપીલ છે આ બધે પ્રેસ નોટવાળાઓને કે આવા લુખાઓ પાછળ નક્સબંધીની જગ્યાએ ગઠિયા યા ચીટર શબ્દનો ઉપયોગ કરવો જોઈએ જેથી મુસ્લિમ સમાજની કોઈ દી લાગણી ન ડૂબાય કેમ કે આવા ગઠિયાઓ નક્સબંધી નથી બની શકતા કોઈ દિવસ આજે કચ્છની પચાસ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી દરેક મામલતદાર કચેરીએ યોજાઈ હતી જેમાં ભુજની એકમાત્ર જવાહરનગર ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદે રણછોડ દાના ચાળનો ઓગણ્યાસીતેર મતે વિજય થયો હતો ભુજના જવાહરનગરમાં યોજાયેલી ચૂંટણીમાં સરપંચપદના ઉમેદવાર રણછોડ દાનાભાઈ ચાળને ચારસો પંચાવન મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવાર હરિભાઈ ગાગલને ત્રણસો છ્યાસી મત મળ્યા હતા અને રણછોડ દાના ચાળનો સભીબેન રણછોડ ચાળ ઉમરસિંહ ગાગલ જયવીરસિંહ પ્રહલાદસિંહ જેઠવા મોહનભાઈ રવાભાઈ ગઢવીનો સભ્ય પદે વિજય થયો હતો રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતી સામાન ચૂંટણીનો પ્રોગ્રામ જાહેર કરેલ તાલુકામાં ફક્ત એક જવાહરનગર એક જ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવા મળી અને યોજવાની હતી એનામાં ગ્રામ પંચાયતમાં સરપંચ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલી અને બોર્ડ માટે આઠ ઉમેદવારોએ બોર્ડ માટે ઉમેદવારી કરેલી અમે એકમાં બિનહરીફ છે અનુસૂચિત જાતિની જે રિઝર્વ સીટ કહેવાય એ અનામત થઈ જાહેર થયેલી છે સોરી બિનહરીફ અને તે પૈકી સાતની ચૂંટણી યોજાયેલી એમાં સરપંચ તરીકે રણછોડભાઈ ચાડ નામના ઉમેદવાર ચૂંટાઈ આવેલા છે અને બંનેને બંને સરપંચના ઉમેદવારોને બંનેને અડધા અડધા એટલે કે ચાર ચાર વોર્ડમાંના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને સરપંચ તરીકે રણછોડભાઈ ચાડને સરપંચ તરીકે ચૂંટણીમાં જા ચૂંટાયેલા જાહેર કરેલા છે તો માંડવી તાલુકાની એકમાત્ર ગ્રામ પંચાયત હાલાપરમાં પણ આજે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું જેમાં ગામને નવા સુકાની મળ્યા હતા હાલાપરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રેમજ સવવા પારધીને બસો પિસ્તાલીસ મત મળતા તેમનો વિજય થયો હતો જ્યારે તેમના અન્ય ત્રણ હરીફોમાં ખિમરાજ જેઠા ગઢવીને સાત પરેશ શિવરાજ ગઢવીને એકસો બે શિવરાજ પચાણ ગઢવીને પાંચ અને એક મત નોટામાં પડ્યો હતો આમ આજે હાથ ધરાયેલી મતગણતરી બાદ પ્રેમજીભાઈ સવાભાઈ પરાધીને વિજય જાહેર કરવામાં આવ્યા હતા તો મુન્દ્રા તાલુકામાં પણ પાંચ ગ્રામ પંચાયતમાંથી એકમાત્ર પંચાયત બિનહરીફ થઈ જતા ચાર ગામોમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં સાડાઉના ગ્રામ પંચાયતમાં આશાબેન કમલેશ ગઢવીને એક હજાર ચારસો છેતાલીસ મત મળતા તેઓ વિજય થયા હતા જ્યારે તેમના બેઠક પર કૃષ્ણાબા બળવંતસિંહ ગોહિલ એકસો બેતાલીસ મતે વિજય થયા છે તેઓની સામે મેદાનમાં રહેલા પૂર્ણિબા રાસુભા જાડેજાને છ જ્યારે રાણબાઈ ચુઈયાને એકસો પાંચ મત મળ્યા હતા તો નવી નાળમાં આનંદભા નટુભા જાડેજાને ત્રણસો એક્યાસી મત મળ્યા હતા જ્યારે તેમની સામેના અંતરબા ભીમાજી જાડેજાને ચારસો ચુમ્માલીસ મતો મળતા તેઓ ત્રેસઠ મતે વિજય થયા હતા સમાગોઘામાં ગંગાબા વેલુબા જાડેજાને નવસો સત્યાસીબા વિજય મત ઇલાબા ઇન્દ્રજીતસિંહ જાડેજાને સાતસો ત્રેસઠ મત અને વનિતાબેન મહેશ્વરીને અડત્રીસ મત મળ્યા હતા તમામ સમાજ શેખડિયા શાળાઓ મંગળા એનો દરેક વર્ગ તેમનો જે આટલો બધો પ્રેમ જે મત દ્વારા મારા ઉપર વ્યક્ત કર્યો છે તો હું કાયમી માટે પાંચ વર્ષ માટે નહીં આજીવન જ્યાં સુધી છું ત્યાં ત્યાં સુધી દરેક સમાજનો દરેક નાગરિકનો ઋણી રહેશે અને મારાથી બનતા પ્રયત્ન બનતાથી વિશેષ પ્રયત્ન કરી ત્રણેય ગામ માટે દરેક સમાજ માટે પોતાને પૂરતા કાર્ય કરીશું અમારા કેન્ડિડેટ ગંગાબા વેલુબા જાડેજા જે એક પ્રતિષ્ઠિત અને મહિલા અગ્રણી ઉમેદવાર હતા તેમના સમર્થનમાં ગામે વોટ કરી કંપની અને બરાયા ગામે જે અમારું સમર્થન કર્યું અને અમે કમ્ફર્ટેબલ જીત હાંસલ કરી છે તો ભવિષ્યમાં પણ અમે ગામમાં શાંતિ વિકાસ અને રોજગારીના જે મુખ્ય પ્રશ્નો છે એ હલ કરવા માટે તન મન અને ધનથી પ્રયત્ન કરીશું વિજેતા ગંગાબા થયા છે આપની લાગણી અનુભવીએ છીએ પહેલાં પણ અમે સમરસની કોશિશ કરેલી આંગાવવા માટે જે સમરસ ન થતા પછી ત્રિપાકીય જંગ થયો જેમાં અમે જીત મળી છે અમારી અમે બધા કામ કરશું મળીને કરશું કામ અને વિકાસ કરશું ગામનો વિકાસ તો ચાલુ રહે છે જે હવે જે વિકાસ થયો છે એવો વિકાસ ચાલુ રહેશે એની ખાતરી આપીએ છીએ ભુજ તાલુકામાં ચાર ગ્રામ પંચાયતની આજે મતગણતરી અને ટોડા વોર્ડ નંબર ત્રણની મતગણતરીની કામગીરી આજે સવારે નવ વાગે શરૂ કરવામાં આવેલી જેમાં શાળાઓ ગ્રામ પંચાયતની અંદર આશાબેન કમલેશભાઈ ગઢવી ચૂંટાયેલા જાહેર થયેલ છે રામાણિયામાં કૃષ્ણાબા બળવંતસિંહ ગોહિત નવીનાળમાં અંતરબા ભીમજી જાડેજા અને સમા ઘોઘામાં ગંગાબા વેલુભા જાડેજા ચૂંટાયેલા જાહેર થયેલ છે સ્થાનિક જગ્યાએ જે બુથો તેર તેર ગુથ ગોઠવેલા હતા એની અંદર પાસઠ જેટલા કર્મચારીઓ અમે પ્રિસાઇડિંગ પોલિંગનો સ્ટાફ નિયુક્ત કરવામાં આવેલ હતો તેમજ પૂરતો પોલીસ પદ માગેલો અને એ પણ પોલીસ ખાતા પર તરફથી પણ પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વ્યવસ્થિત જાળવવામાં આવેલ છે અને મતગણતરી પણ શાંતિશાળ આજે પૂર્ણ થયેલ છે નખત્રાણા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી ખાતે અધિક કલેક્ટર અરવિંદ વિજયન અને મામલતદાર એપી ઠક્કર એસપી રવિ તેજા શેટ્ટીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી નખત્રાણાના ચાવડકાના સરપંચપદે ભાવસંગજી એસ જાડેજાએ તેમના નિકટના હરીફ સિંહજીને એકસો સોળ મતે પરાજય આપ્યો હતો ત્રિપાંખિયા જંગમાં ત્રીજા ઉમેદવાર મત મળ્યા હતા રોહા સુમરીના સરપંચ પદે હાજરાબેન અનવર નિકટના હરીફ દેવલબેન આસમલ મહેશ્વરીને મતે પરાજય આપ્યો હતો તો વિભાપર ગ્રામ પંચાયતના સરપંચ પદે રબારી રામીબેન મોડાભાઈએ તેમના નજીકના હરીફ રબારી મેઘુબાઈ ખેતાભાઈને સાહીઠ મતે પરાજય આપ્યો હતો તો કોટડા રોહામાં સરપંચ પદના ત્રિપાંખિયા જંગમાં પ્રવીણસિંહજી બલ સોઢાએ તેમના નજીકના હરીફ નવીનચંદ્ર સરપંચ પદની ચૂંટણીમાં ગત ચૂંટણીની હારનો બદલો વ્યાજ સાથે સરપંચ બચ્ચુભાઈ નાથાણીએ લીધો હોય તેમ તેમના નિકટના હરીફ રતીલાલ ખેતાણીને એકસો સાહીઠ મતે હાર આપી હતી કુલ બે હજાર છસો ત્રણ

માતાના મઢમાં પ્રતિષ્ઠા ભર્યા જંગમાં સુરેન્દ્રસિંહ જાડેજા વિજય થતા તીર્થધામ એવા મઢમાં ખુશીની લહેર જોવા મળી હતી તો નારાયણ સરોવરમાં લીલાબા જાડેજાને પાંચસો સત્તા મત મળતા એકસો પંચાણું તેઓ વિજય થયા હતા તેમના હરીફ ઉમેદવાર અંજલીબેન અનિલભાઈ જોશીને ચારસો બે મત મળ્યા હતા કોટડા મઢ ગામે આઠસો બાવીસ મત મેળવીને અબદ્રેમાન જુમા રાયમાં પાંચસો મતે વિજય થયા હતા તેમના ઉમેદવાર પડિયારને મત મળ્યા હતા દોલત પરમાં વસંત પટેલ ત્રણસો બાર મતો મેળવીને માત્ર અગિયાર વોટથી જીત્યા હતા જ્યારે તેમના હરીફ પ્રવીણભાઈ ચન્નાભાઈ ચાવડાને ત્રણસો એક મત મળ્યા હતા તાલુકાના નાની વિરાણી ગામે ત્રણ ઉમેદવારો વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જનતબાઈ સાલેજત ત્રણસો અઠ્ઠાણું મત મેળવીને 60 મતની સરસાઈથી જીત મેળવી હતી તેમના હરીફ ખતીજાબાઈ આદમજતને ત્રણસો 338 મત શકીનાબાઈ જુમા જતને અઠોતેર મત મળ્યા હતા રાપર તાલુકાની સોળ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મોડેલ સ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં રાપર તાલુકાની સોળ ગ્રામ પંચાયતમાંથી પંદર સરપંચોની ચૂંટણી યોજાઈ હતી અને કુલ એકસો અગિયાર વોર્ડનું મતદાન થયું હતું જેની આજે મતગણતરી હાથ ધરાતા નવા સુકાનીઓની જાહેરાત થઈ હતી આજે રાપરની સોળ ગ્રામ પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં નવા સુકાનીઓમાં સુવઈના સરપંચ તરીકે હિરુબેન હરિભાઈ રાઠોડ ચૂંટાયા હતા

સણવામાં રામજી લધા મકવાણા માંજુવાસમાં જીવીબેન લુંભાભાઈ ડાંગર મોમાઈ મોરામાં નવલબેન રમેશભાઈ દાદલ ઘેડીમાં મંગુબેન જાગાભાઈ વાઘાણી અને જેસડામાં શોભના બા બળદેવસિંહ જાડેજાનો વિજય થયો હતો ગ્રામ્ય સંસદ સમાન ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીઓમાં આજે મતગણતરી હાથ ધરાતા અંજારના રામપર ગામે કાંટેકી ટક્કર જોવા મળી હતી અને અહીં સરપંચ પદના ઉમેદવાર માત્ર એક વોટથી વિજય બન્યા હતા અંજાર તાલુકાના બાર ગામોમાં યોજાયેલી ચૂંટણીમાં રામપર ગામે સરપંચ પદના ઉમેદવાર જીવીબેન નારણભાઈ ડાંગરને ચારસો આઠ આઠ મત મળ્યા હતા સામે સરોજબેનમાં દેવાભાઈ ચૈયાને ચારસો સાત મત મળતા જીવીબેન માત્ર એક વોટથી જીત્યા હતા અને અહીં નોટામાં આઠ વોટ પડ્યા હતા વીડી ગ્રામ પંચાયતમાંદ જત એક હજાર બસો પંચાવન મત મેળવીને જીત્યા હતા તેમના હરીફ ઉમેદવાર મોહન માવજી કોલીને ચારસો પંચોતેર મત પડ્યા હતા તો નોટામાં છત્રીસ મત પડ્યા હતા તાલુકાની દેવડીયા ગ્રામ પંચાયતમાં અનિતાબેન ચૌહાણને ત્રણસો ચુમ્મોતેર મત જ્યારે તેમના હરીફ સલમાબેન ઈભલા મથડા ને માત્ર બોતેર મત મળ્યા હતા જેથી અનિતાબેનનો ત્રણસો બે મતે વિજય થયો હતો અંજારના સાપેડા ગામે જશીબેન માદેવાભાઈ મત મેળવીને જીત પ્રાપ્ત કરી હતી જ્યારે તેમના હરીફ રૂડીબેન બાબુભાઈ હેઠવાડીયાને ચારસો એકસઠ મત મળ્યા હતા જરૂ ગ્રામ પંચાયતના પરિણામમાં જીવાભાઈ આશા રબારીને પાંચસો અઠોતેર મત મળતા વિજય થયા હતા જ્યારે તેમના હરીફ રામજી જીવા જરૂને ત્રણસો બાર મત મળ્યા હતા બીટા વલાડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં પણ બંને ઉમેદવારો વચ્ચે ફાઇટ જોવા મળી હતી જેમાં શંભુભાઈ શિવજીભાઈ વિરડા ત્રણસો ત્રેપન મત મેળવીને જીત્યા હતા જ્યારે તેમના હરીફ રાધુભાઈ રાજાભાઈ ડાંગરને ત્રણસો એકત્રીસ મત મળ્યા હતા મથડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાસમ ઉમર અબડાને પાંચસો નવ્વાણું મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવાર હૈદર અલી ઇસ્માઇલ લુલાતરને ચારસો ચોરાણું મત મળતા કાસમ ઉમર અબડા નો વિજય થયો હતો કુંભારીયા ગામે મોમાયાભાઈ લાખાભાઈ બોરીચાને એકસો એકસઠ મત મળતા તેમનો માત્ર નવ મતે વિજય થયો હતો તેમના હરીફ ઉમેદવાર રવજીભાઈ રામાભાઈ દાફડાને એકસો બાવન મત મળ્યા હતા મોડસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રામીબેન કરશન ચાવડાને પાંચસો બેતાલીસ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા તો ભાનુબેન ગોપાલ બોરીચાને માત્ર એકસો પચાસ વોટ મળ્યા હતા આ તરફ બચાઉની ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણી બાદ આજે આજે સાત ગ્રામ પંચાયતોનું પરિણામ પણ જાહેર થયું હતું જેમાં લાખાવટ ગ્રામ પંચાયતમાં હરિભાઈ સાજણ ઉંદરિયા બસો મત આપીને જીત્યા હતા તેમના હરીફ ઉમેદવાર અને જિલ્લા પંચાયત સદસ્યના પુત્ર એવા રામજી ગણેશ ઉદરિયાને માત્ર એકસો મત મળ્યા હતા અને તેઓ પરાજિત થયા હતા તો વીજ પાસરમાં વરિજન સવાભાઈ હરજીભાઈ જીત્યા હતા માય ગ્રામ પંચાયતમાં શિલ્પાબા રામદેવસિંહ જાડેજા વિજયી થયા હતા કકરવામાં ભચીબેન અમરા અમરાભીલબિન હરીફ થયા હતા લખપતમાં રાવરિયા અંબાવી ભચુની જીત થઈ હતી ગણેશપર ગ્રામ પંચાયતમાં કુંવરબેન ભામાભાઈ વર્ચંદની જીત થઈ હતી જૂના કટારિયામાં અંબાલાલ પ્રેમજી પટેલને જીત મળી હતી ગરણામાં નાગલબેન વાલજી ડાંગર જીત્યા હતા આગામી સત્તર ફેબ્રુઆરીના રોજ યોજાનાર રાપર નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ધમાસાણ મચવાના એંધાણ મળી રહ્યા છે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વોર્ડ નંબર બેના કોંગ્રેસના ચાર ઉમેદવારો કોલી સુરાભાઈ રામજીભાઈ ભચીબેન શેરશાહ શેખ રમણિકા બાદ દેવી સંગ સોઢા અને પ્રવિણભાઈ વેલાભાઈ પરમારે પોતાના ફોર્મ પરત ખેંચતા વોર્ડ નંબર 2 ની તાષક ભાજપને ધરી હતી જ્યારે વોર્ડ નંબર 3 માં ભાજપના ચાર ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા જેમાં દરજી ચુનીલાલ ભૂરાલાલ હરિજન બધીબેન ખેંગાર સુતાર સોનલબેન દયારામ રામાનંદી હસમુખભાઈ રાજાભાઈએ પોતાનું ઉમેદવારી પત્ર પરત લેતા કોંગ્રેસના પણ ચાર ઉમેદવારો બિનહરીફ થયા હતા જ્યારે વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના નિશાબેન તથા હેતલબેન વિપુલ મોરબિયા જ્યારે ભાજપના અમૃતબેન વાલજી વાવિયા તથા નરેન્દ્ર મોહનલાલ સોની બિનહરીફ થયા હતા ઉપરાંત વોર્ડ નંબર એકમાં કોંગ્રેસના રસૂલ ઉમર ટાંકે આજે પોતાનું પત્રક પાછું ખેંચી લીધું હતું વોર્ડ નંબર બેમાં ભાજપના હઠુભા રાણાજી

પરંતુ સ્થાનિકે પક્ષમાં આંતરિક અસંતોષથી વિધાનસભામાં ભાજપના ઉમેદવારને હાર ખંભવી પડી હતી અને પક્ષનું મોવડી મંડળ પણ અસંતોષ ઠારવાના કોઈ પગલા ન લેતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે રાપર નગરપાલિકા ચૂંટણી અંતર્ગત તારીખ 5 તારીખે જે ચકાસણી થયા બાદ કુલ ટોટલ 58 ફોર્મ માન્ય થયેલા એમાં 14 ફોર્મ પાછા ખેંચાયા છે જે અંતર્ગત વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 5 એ સંપૂર્ણ એટલે કે ચારે ચાર સીટ હરીફ જાહેર થયેલ છે વોર્ડ નંબર એકમાં એક સીટ બિનહરીફ જાહેર થયેલ છે વોર્ડ નંબર ત્રણમાં ત્રણ સીટ બિનહરીફ જાહેર થયેલ છે ચૂંટણી સત્તર તારીખ યોજાશે કચ્છમાં ચાલુ વર્ષે રવિ પાકના વાવેતરમાં વૃદ્ધિ થઈ છે ગત વર્ષની તુલનાએ અગિયાર હજાર પાંચસો ચોવીસ હેક્ટર વિસ્તાર વધ્યો છે ગત વર્ષે ચોમાસામાં સારો એવો વરસાદ થતા તેમજ વાગડ પંથકમાં નર્મદાનું નીર આવતા વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો છે આ વર્ષે રવિ પાકમાં જીરું ઘઉં ઈશબગુલ રાઈ ઘાસચારો શાકભાજી ધાણા ચણા વરિયાળી તેમજ લસણનું પણ વાવેતર કરવામાં આવ્યું છે આ વર્ષે કચ્છમાં કુલ એક લાખ આઠ હજાર બસો ચોત્રીસ હેક્ટરમાં વાવેતર કરાયું છે જેમાં સૌથી વધુ પાંત્રીસ હજાર એકસો અઢાર હેક્ટરમાં જીરુંનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારબાદ એકવીસ હજાર ત્રણસો ઓગણીસ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરાયું છે તો ઈશબગુલનું વાવેતર અઢાર હજાર પંદર હેક્ટરમાં થયું છે સત્તર હજાર આઠસો પચીસ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે છ હજાર આઠસો ચોસઠ હેક્ટરમાં રાયનું વાવેતર થયું છે અને શાકભાજીનું વાવેતર પાંચ હજાર બસો ચાલીસ આમ જુદા જુદા પાકોનું સારું એવું વાવેતર આ વર્ષે કરાયું છે કચ્છમાં હોય છે જેની સામે આ વર્ષે અગિયાર હજાર પાંચસો ચોવીસ હેક્ટરના વધારા સાથે કુલ એક લાખ આઠ હજાર બસો ચોત્રીસ હેક્ટરમાં રવિ વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી યશોધર શિહોરાએ જણાવ્યું હતું આ વર્ષે ચોમાસું સિઝનની અંદર સારો વરસાદ થતાં અને વો વોટર વોટર ટેકનો ટેકનોલોજીના કારણે જે જે અલગ અલગ તાલુકાઓની અંદર પાણીનો સંગ્રહ થતાં કચ્છ જિલ્લાની અંદર કુલ ચાલુ રવિ સિઝનની અંદર એક લાખ આઠ હજાર બસોને ચોત્રીસ હેક્ટર જેટલા વિસ્તારની અંદર વાવેતર ખેડૂતો મારફતે અલગ અલગ પાકોનું કરવામાં આવેલ છે એમાં જો આપણે એક લાખ આઠ હજાર બસો ચોત્રીસ હેક્ટરની વિગતે આપણે જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર ખેડૂતો મારફતે ખાસ કરી અને મરી મસાલાના જે પાકો જે છે એમાં જીરુંને પાંત્રીસ હજાર એકસોને અઢાર અઢાર હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવેલું છે બીજાના મારે હિસબુલ જે છે એનું અઢાર હજાર પંદર હેક્ટર જેટલા વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવેલું છે ધાન્ય વર્ગના પાકોની અંદર કચ્છ જિલ્લામાં ઘઉં જે પિયત છે એનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થાય છે તો ઘઉંનું પણ એકવીસ હજાર ત્રણસો ને હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવેલું છે જુદા જુદા આપણે રજકો છે રચકા બાજરી છે જુવાર છે અને આફ્રિકન ટોલ મકે જેવા ઘાસચારાના પાકોનું કુલ સત્તર હજાર આઠસોને પચીસ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલું છે રાઈ છ હજાર આઠસો ને ચોસઠ અને શાકભાજીના પાંચ હજાર બસોને ચાલીસ હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલું છે તે ઉપરાંત પણ ધાણા ચણા વરિયાળી મેથી લસણ જેવા અલગ અલગ જુદા જુદા પાકોનું પણ વાવેતર કરવામાં આવેલું છે એ પ્રમાણે કુલ એક લાખ આઠ હજાર બસો હેક્ટર જો આપણે અત્યાર સુધી આપણે પાછળના પણ વર્ષોનો અભ્યાસ કરીએ તો ટોટલ બાણુંથી બાણું હજારથી લઈ અને છન્નું હજાર હેક્ટર સુધીના વિસ્તારમાં વાવેતર થતું હતું પરંતુ ગત વર્ષે અબડાસા છે લખપત છે નખત્રાણા એ પંથકની અંદર અને ખૂબ સારો વરસાદ થતાં ત્યાં આગળ વરસાદી પાણીનો સંગ્રહ થતાં એ વિસ્તારોની અંદર પણ સારું વાવેતર થયેલું હતું એટલે એ પ્રમાણે કુલ અગિયાર હજાર ચોવીસ હેક્ટર જેટલા વિસ્તારની અંદર આપણો વાવેતર વિસ્તાર આપણો વધેલો છે એમાં તે ઉપરાંત કચ્છ જિલ્લાની અંદર જે બાગાયતી પાકો છે બાગાયતી પાકોની અંદર પણ આંતરપાક તરીકે પણ વાવેતર વિસ્તાર વધી રહેલો છે એમાં જો આપણે ઉનાળો સિઝનની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર ગઈ વખતે અંદાજીત ઓગણત્રીસ હજાર નવસો હેક્ટરની આસપાસનું વાવેતર આપણે નોંધાયેલ હતું એવા સમયે રાપર અને ભચાઉ તાલુકાની અંદર જે વાવેતર જે થયેલું હતું ખાસ કરીને ઘાસચારાના પાકોનું વધારે વાવેતર હતું ઉનાળો બાજરી છે ઉનાળું મગફળી છે એવા પાકોનું હતું એમાં તો એ રપ રાપર અને ભચાઉ તાલુકાની અંદર ગત વર્ષે પણ ખેડૂતો ખેડૂતોએ ઓઇલ એન્જિન મૂકી અને કેનાલથી પાણી લઈ અને ઘાસારા અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું આ વખતે જ્યારે પાણીની મળવાની છે એ શક્યતાઓ છે એ આપણે મહદઅંશે નથી એ પ્રમાણે જો આપણે વિચારીએ તો પણ ત્યાં આગળ જે ખેડૂતો મારફતે ટ્યુબવેલ મારફતે જેની ખેતી કરવામાં આવે એ વખતે પચીસોથી હું માનું છું ત્યાં સુધી ત્રણેક હજાર હેક્ટર જેટલું વાવેતર કદાચ ઘટશે એમાં બાકી આપણી પાસે જે પાણીના સ્ત્રોત છે ઉપલબ્ધ છે અને ટ્યુબવેલ છે એના આધારિત તો કુલ વાવેતર જે છે ઓગણત્રીસ હજારની સામે છવ્વીસ હજાર હેક્ટર જેટલું વાવેતર આપણું થશે કચ્છમાં એકાએક નીચે ગગડેલો તાપમાનનો પારો પુનઃ ઉંચકાયો છે તેમ છતાં ઠારનું સામ્રાજ્ય જોવા મળે છે વાદળછાયા વાતાવરણમાં અને ઠંડા પવનને કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડે છે રવિવારથી નીચે ઉતરેલો તાપમાનનો પારો ધીમે ધીમે ઊંચકાતા હાડ થી જવતી ઠંડીથી આંશિક રાહત મળી છે કે જમ્મુ કાશ્મીર સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં થતી હિમવર્ષાને પગલે બરફીલા વાયરાઓથી ઠંડી અનુભવાઈ રહી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે હવામાન આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આ સાથે જ કચ્છમાં આજે સૌથી નીચું તાપમાન જિલ્લા મથક ભુજમાં પંદર ડિગ્રી નોંધાયું હતું તો શીતમથક નલિયાનું તાપમાન વધીને સોળ ડિગ્રી રહ્યું હતું નવા કંડલામાં સોળ પોઈન્ટ એક અને કંડલા એરપોર્ટમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું કચ્છમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે ઝરમરિયા માવઠાના સમાચાર પણ મળ્યા હતા તેમજ વધુ પડતી ઝાકળને કારણે ખેતીના પાકોને પણ અસર પહોંચી છે જેમાં વાગડમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની શક્યતા વચ્ચે ધરતીપુત્રોની ચિંતા વધી છે છેલ્લા બે દિવસથી વાગડમાં હવામાનના પલટાને કારણે સમગ્ર વિસ્તારમાં ગનગોર વાદળો જોવા મળી રહ્યા છે ગગનમાં જાણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે એક તરફ શિયાળુ પાકમાં જીરું ઈસબગુલ એરંડા સહિતના પાકો લગભગ તૈયાર થઈ ગયા છે ત્યારે માવઠાના માહોલને કારણે પાકને નુકસાની પહોંચી રહી છે બદલાયેલા હવામાનને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી રહી છે આ વર્ષે વાગડમાં કરોડો રૂપિયાના જીરું વાવેતર થયું છે સાથોસાથ ઇસબગુલનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું છે નર્મદા કેનાલ આધારિત વાગડમાં શિયાળુ પાકમાં જીરું ઈસબગુલ એરંડા વરિયાળી ઘઉં સહિતના પાકોનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહ્યું છે નર્મદા યોજનાના કારણે ખેડૂતો માંડ બે પાંદડે થઈ રહ્યા છે અને દિવસો દિવસ ખેડૂતો લાખોનો ખર્ચ કરી વાવેતર વધારી રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતાને પગલે ખેડૂતોનો ઉચાટ વધ્યો છે આમ પણ ઝાકડ અને વાદળછાયા વાતાવરણથી જીરુ ઈશબગુલ અને વરિયાળી જેવા પાકોને નુકસાની થઈ ચૂકી છે ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી યશોધર શિહોરાએ પણ જણાવ્યું હતું કે આ ખરાબ હવામાન વાગડ વિસ્તારમાં થયેલા જીરું